સ્વાગત, ગુડ મોર્નિંગ. રૂપિયો સરસ હવે રિકવરી બતાવવાની કોશિશ કરી રહ્યો છે. એક બેઝિક સવાલ એ આવે કે આ ટેમ્પરરી છે કે હવે થોડું એટલીસ્ટ થોડો સમય માટે આપણે જોવું જોઈએ કે રૂપિયામાં રિકવરી રહેશે. અમને લાગે છે કે આ જે કરેક્શન છે એ ટેમ્પરરી છે અને 81-80 થી લઈને 82 નું જે લેવલ છે એ ડોલર રૂપિયા માટે સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. હવે આ ટેમ્પરરી કેમ છે એના 3 મેઇન રીઝન છે. સૌથી પહેલો રીઝન છે કે જે લાસ્ટ વીકમાં યુએસના જે ડેટા આવ્યા હતા, સૌથી પહેલા ઇન્ફ્લેશનના ડેટા આવ્યા હતા, એ ડેટા બહુ સ્ટ્રોંગ પોઈન્ટ હતા. એની અંદરમાં સર્વિસ જે ઇન્ફ્લેશન છે એ હતું 1982 ના હાઈએસ્ટ લેવલમાં. કોર ઇન્ફ્લેશન જેને કહેવાય એ બી 1982 ના લેવલમાં હતું. તો અમને લાગે છે કે યુએસની ઇકોનોમી સારું પરફોર્મ કરે છે અને નવેમ્બરની અંદરમાં 75 બેસિસ પોઈન્ટનો રેટ હાઇક થશે અને ડિસેમ્બરની અંદરમાં બી 75 બેસિસ પોઈન્ટનો રેટ હાઇક થવાની પ્રોબેબિલિટી વધી ગઈ છે. અગર આ બે થશે તો ડોલર ઇન્ડેક્સ જે છે 115 અને 117 જશે, તો રૂપિયામાં દબાવ આવશે. આ એ પહેલો રીઝન છે. બીજો, જીઓ પોલિટિકલ જે ટેન્શન છે રશિયા યુક્રેનમાં એ વધતા રહી છે. અગર એ કન્ટિન્યુ થશે તો એનો બી પ્રેશર આવશે. તો એની ડિપ્સ ટુવર્ડ 81-82 સુધી જે છે એ એક ઇમ્પોર્ટરને બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. અને હજી એક વસ્તુ ઇમ્પોર્ટર માટે એડવાન્ટેજ છે, એ જે ફોરવર્ડ પ્રીમિયમ હતા એક વર્ષના પહેલા ફોરવર્ડ પ્રીમિયમ હતા 2 રૂપિયા 57 પૈસા, એ પડીને 2 રૂપિયા 2 પૈસા થઈ ગયા લાસ્ટ વીકની અંદરમાં. કેમ કે આરબીઆઈએ ફોરવર્ડમાં સેલિંગ કર્યું અને સ્પોટમાં બાય કર્યું. ટેકનિકલ ટર્મ્સમાં આપણે એમ કહી શકીએ છીએ કે આરબીઆઈએ બાય સેલ સ્વોપ કર્યું. તો ઓવરઓલ વ્યૂ એ છે કે 81-80-82 ઇઝ અ સ્ટ્રોંગ સપોર્ટ. અહીંયા ઇમ્પોર્ટરને બાય કરવું જોઈએ અને એક્સપોર્ટર વેઇટ કરી શકે છે 81-50-81-80 નો સ્ટોપ લોસ રાખીને.